देवो महेश्वर गुरुर्साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। प्रभु कृपा से गुरु मिले गुरु कृपा से प्रभु मिले प्रभु कृपा से गुरु मिले गुरु कृपा से प्रभु मिले। ઉપધ્યાન તપ એક એવો તપ જે જીવનમાં ફક્ત એક જ વાર થતો હોય છે। ઘણા બધા કર્તવ્યો શ્રાવક જીવનમાં કરવા માટે શાસ્ત્રકાર ભગવંતે બતાડ્યા છે, એમાં એક કર્તવ્ય એવું છે ઉપધ્યાન તપ, જે કમ્પલસરી એટલે કે ફરજિયાત કીધું છે, એટલે એક પ્રકારનું લાયસન્સ જ સમજી લ્યો। જ્યાં સુધી ઉપધ્યાન તપમાં મોક્ષમાળા પહેરાવવામાં નથી આવતી ત્યાં સુધી આગળની તો વાત બહુ દૂર રહી, પણ નમસ્કાર મહામંત્ર એટલે કે નવકાર મંત્ર ગણવાનો પણ અધિકાર મળતો નથી। આ તપ ઘણી બધી ખૂબીઓથી વિશિષ્ટ છે। આ એક એવો તપ છે જે લાઈફમાં એક જ વાર થતો હોય છે, બીજી બધી વસ્તુ રિપીટ થઈ શકે। તમે 99 બીજી વાર કરી શકો, તમે 28 ત્રીજી વાર કરી શકો, તમે ધારો તો માસ ક્ષમણ ચોથી વાર પણ કરી શકો, પણ ઉપધ્યાન તપની મોક્ષમાળા ફક્ત લાઈફમાં એક જ વાર પહેરાતી હોય છે। આ એક એવો તપ છે કે જે પૌષધમાં રહીને જ થતો હોય છે। આ એક એવો તપ છે જે ગુરુ ભગવાનની નિશ્રામાં જ રહીને થતો હોય છે। આ એક એવો તપ છે જે ભગવાને કમ્પલસરી કીધો છે, એટલે કે ઘણી બધી વિશિષ્ટતાઓથી વિશિષ્ટ એવો આ તપ હોય છે। તો ઉપધ્યાન તપે શ્રાવક જીવનની દીક્ષા સમજો કે સાધુ જીવનની શિક્ષા સમજો, એવો જબરદસ્ત જો કોઈ તપ પરમાત્માએ બતાડ્યો હોય જે શ્રાવક જીવનમાં કમ્પલસરી કરવાનો છે તો તે ઉપધ્યાન તપ છે। અને ત્યાર પછી એને ઓફિશિયલ નમસ્કાર મહામંત્ર વગેરે દરેક સૂત્રોને લાઇસન્સ પણ મળતા હોય છે। ખરેખર ઉપધ્યાન તપમાં એકવાર આરાધના જે કરીને ગયો હોય અને જે સંસ્કાર પામીને પાછો આવ્યો હોય એમની તો વાત જ શું કરવી, એ લોકો જીવનમાં ગમે તેટલું કદાચ કરી શકે કે ન કરી શકે પણ એમનું માન્યતાનું સ્તર એકદમ જ ક્લિયર થઈ જતું હોય છે। એ લોકો રાઈટ એન્ડ રોંગ વચ્ચેનો ડિફરન્સ હંમેશા પોતે પોતાની લાઈફમાં કરી શકતા હોય છે। જ્યારે ઉપધ્યાનમાં આવવાને 2 દિવસ બાકી હતા ત્યારે મમ્મી બોલતી હતી કે પ્રવેશ પહેલા તારાથી થશે જ નહીં થશે ને, પણ હું જીત પકડીને બેઠી હતી કે મારાથી થશે। પછી જ્યારે મેં પ્રવેશ કર્યો ત્યારે મને બહુ મજા આવી અહીંયા। પછી જ્યારે બીજો ઉપવાસ આવ્યો ત્યારે અહીંયા એક સાહેબજી હતા જે નાના છોકરાના ક્લાસ લેતા હતા, એમનું નામ ચૈત્યવંદા મારા સાહેબ હતું, એ અમને સ્ટોરી બોલતા હતા, ગેમ્સ રમાડતા હતા, ઘણું બધું પછી ગિફ્ટ બી આપતા હતા એમના ભેગું મજાક મસ્તી કરવાનું મને બહુ ગમતું હતું। પછી જ્યારે નીવીમાં એક સાહેબજી હતા જેમનો 137 ઉપવાસ હતો રત્નસુરીભાઈ મારા સાહેબ, એ મને જે નીવીમાં જે મને જોઈ બનાવી દેતા। હું જ્યારે અહીંયાથી ઘરથી આવી ત્યારે હું બહુ જ રડતી કે મને ઉપધ્યાન નથી કર્યું, એક ઉપવાસ કરીને પાડી લી। સાહેબજીએ કીધું કે હું 2 નીવી પહેલાં કોઈને પડાવવાની જ નથી, તને ભાગી જવું હોય તો ભાગી જાય પડાવ, તો હું તો પડાવવાની છું ને, તો મેં 2 નીવી કરી। પછી મને લાગ્યું કે હું ફોગટનું પાડું છું, એના કદાચ હવે મારું થઈ જશે, નહીં થાય તો પછી વહી જઈશ, તો મારે થઈ ગયું। પણ હવે જ્યારે ઘરે જવાનો વારો આવ્યો છે ત્યારે મને લાગે છે કે હું ફોગટની ઘરે જાઉં છું, એના કરતાં સારું અહીંયા જ રહી જાઉં। અહીંયા ક્રિયા કરવાની બહુ મજા આવે છે, અહીંયા અમે નાની નાની વાતો પર ઝેણા પાડે છે, મતલબ પહેલાં અમે લોકો નીચે કીડીઓને નતા જોતા એમાં ચાલી જતા હતા, પણ હવે હરેક વસ્તુ જગા પૂંજીને બેસે છે, બધું નીચે ઘડી ઘડી જુએ છે કે અમારાથી કોઈ જીવ મરી ના જાય। તે પછી અમે લોકો હરેક નાની નાની વસ્તુ પર એરિયા વ્યા કરે છે, જેના કારણે અગર અમે બાય ચાન્સ કોઈને માર નાખ્યો હોય તો એનો અમે પશ્ચાતાપ કરી શકીએ। અહીંયા મારા સાહેબ પાસે ક્રિયા કરવાની મજા જ કાંઈ અલગ હોય છે, અમે લોકો જ્યારે રમતા ધમતા ક્રિયા કરે અમને કોને કાંઈ ખબર જ નથી હોતી એની। પછી અહીંયા નંદીની ક્રિયાનો પ્રભાવ કાંઈ વધારે જ છે, મારતી કરે ઘરે એકાશના પર ઉપવાસ, એના પર એકાશનું થવું બહુ ઇમ્પોસિબલ હતું, બટ અહીંયા આવીને બહુ ઇઝી થઈ ગયું। પછી અમ્બિલથી પણ બહુ ડર લાગતો હતો, પર અહીંયા આવીને અમ્બિલ પણ બહુ ઇઝી થઈ ગયા મારા માટે, જે હંસરત્ન મહારાજની કૃપા બહુ હતી જેના કારણે મારા ક્રિયા થઈ ગયા, એમનું તપનો પ્રભાવ બહુ હતો। એ 3-3 કલાક અમારા પાછળ નીવીમાં કાઢતા હતા, એટલે એમને જોઈને ઇન્સ્પાયર થઈ કે કરવું જોવે જ છે ઉપધ્યાન, એ આટલું 3 કલાક અમારા પાછળ 150ની ઉપવાસની આસપાસ ઊભા રહી શકે તો અમે કેમ ન કરી શકીએ, એમને જેને ઇન્સ્પિરેશન આવ્યું હું ધ્યાન થઈ ગયું। અજ્ઞાનથી વિરાંધા નામ જ્ઞાનાંજન શરા કયા નેત્ર મુન્ય ગમ્યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। અજ્ઞાનથી
શ્રી ગુરુવે નમઃ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ શિવર્ધમાન જી નરાયા રે સુરતા શમણે અમી જરે મારી નિરમલ થાય કાયા રે તુમ ગુણ ગણ ગંગા જલે એક મનોરથ એવો છે વેશ શ્રમણ નો દેવો છે એક મનોરથ એવો છે વેશ શ્રમણ નો દેવો છે અંતરની એ પ્યાસ છે સંયમની અભિલાષ છે અંતરની એ પ્યાસ છે સંયમની અભિલાષ છે મારા જીવનનો એક જ સાર સંયમ લઈ કરવો ઉદ્ધાર મારા જીવનનો એક જ સાર સંયમ લઈ કરવો ઉદ્ધાર વીર પ્રભુનો અંશ મળે ગુરુ ગૌતમનો વંશ મળે વીર પ્રભુનો અંશ મળે ગુરુ ગૌતમનો વંશ મળે ઉપધ્યાન એટલે આપણે જે બધી ક્રિયા કરી હોય એના પછી આપણને નૌકાને એક ઓફિશિયલ રાઇટ મળે મતલબ જેટલા આપણે પહેલાં નૌકાર ગણ્યા હોય એ બધા આપણા અગર ઉપધ્યાન ન કર્યું હોય તો એ બધા આપણા વેસ્ટ જાય ઉપધ્યાનમાં આપણે હમણાં ખાલી વીરતીમાં હોય છે મતલબ આપણે નાના નાના જીવજંતુનું રક્ષા કરીએ છીએ પરિલણ કરીએ છીએ એરિયાવ્યા કરીએ છીએ ઉપધ્યાનમાં મારી ક્રિયા એટલી ઇઝીલી થઈ જતી હતી કે જે મને હું મારા પાસે એટલી એક્સપેક્ટેશન જ નહોતી કે હું આ બધું કરી શકીશ મારાથી તો પહેલાં ઉપવાસ પણ નહોતા થતા પછી જે જ્યારથી હું હંસરત્ન મારા મને પહેલો ઉપવાસ મારો એટલો હાર્ડ ગયો હતો પછી બીજી નીવી હતી ત્યારે હું હંસરત્ન મહારાજ પાસે ગયો એમને મને ખાલી બે શબ્દ કીધા અને વાસક્ષેપ નાખી ત્યારથી માર હું મોટિવેટ જ થઈ ગયો કે હવે હું ઉપધ્યાન કરીને જ રહીશ કે સાહેબજી આટલું બધું કરી શકે તો હું ખાલી એક નાનું 47 ડેઝનું તપ ન કરી શકું અમારે શુક્લેદાન મહારાજ એવી હસ્તહસ્ત ક્રિયા કરાવતા હતા કે ક્યારે સોખમાસના ચાલુ થાય અને ક્યારે ખતમ થઈ જાય ખબર જ ના પડે અને મેં જે ઉપધ્યાન કર્યું હતું એ તત્વદર્શન સુરીશ્વરજી મહારાજના નિશામાં કર્યું હતું તત્વદર્શન સુરીશ્વરજી મહારાજ અમારે એટલા મસ્ત વ્યાખ્યાન આપે રમાડે વાતો કરાવે પછી સાહેબજી રોજ અમારે સ્ટોરી બોલે પછી આવે તો ઉપધ્યાનમાં જૈન જ્યોગ્રાફીના ક્લાસ પણ ચાલુ કર્યા હતા એમાં તો ઘણી બધી એવી વસ્તુઓ શીખવા મળી જે સાયન્સ પ્રૂવ હજી તક પ્રૂવ નથી કરી શકી અને સાયન્સ જૈન જ્યોગ્રાફીમાં એ બતાવ્યું છે કે અર્થ ફ્લેટ છે અને એના ઘણા બધા પ્રૂફ પણ આપ્યા છે પહેલા જયારે હું નાનો હતો ત્યારે પૌષ્ટ કરતો હતો ત્યારે એટલી મજા નથી આવતી જયારે ઉપધ્યાનમાં આવીને હું પૌષ્ટ કરતો હતો ત્યારે અહીંયા બહુ જ મજા આવે છે સાધુ ભગવાનને જોઈને સાધુ જેમ બનવાનું મન થાય છે ઉપધ્યાનના દિવસો બહુ યાદગાર રહે છે ઉપધ્યાન કરવું હોય તો દેવલાલી અને કરવું હોય તો તત્વદર્શન માસે પાસે જ કરવું જોઈએ ધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે સંસારીનો સંગ ખારો ખારો લાગે રે વિરતી ધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે રજો હરણ મેળવવાને હવે મન મારું લોભાયું રજો હરણ મેળવવાને હવે મન મારું લોભાયું કુલમાં વસવાને કાજે દિલ મારું લલચાયું
મહાવીર તારો માર્ગ કામણગારો લાગે રે, સંસારી નો સંગ ખારો ખારો લાગે રે, વિરતીધર નો વેશ પ્યારો પ્યારો લાગે રે. ઉદ્યાન એટલે નૌકારનો, આપણને નૌકારનો હકદાર બનીએ છીએ. મને થયું, પહેલાં તો હતું જ નહીં કે હું ઉદ્યાન કરવા, મારા મનમાં વિચાર જ હતો, પણ બધા થોડું લાગ્યું કે ઉદ્યાન કરવું જરૂરી છે. તો ઉદ્યાનમાં આવ્યા પછી એવું થયું કે મારાથી થશે જ નહીં, પણ અહીંયા આવ્યા પછી એવું થયું કે બધા કરે છે, તો મને બી એવું મન, બહુ જ મન થઈ ગયું કે ઉદ્યાન કરવું જરૂરી છે. જીવનમાં એક વખત ઉદ્યાન તપ કરવા જેવો જ છે, આના સિવાય આપણને ખબર જ ન પડે કે સાધુ જીવન કેવું છે. રોજની જિંદગી જીવી હોય એને કદાચ નિર્દોષ જિંદગી જીવી હોય તો ઉદ્યાન તપ કરવું જ જોઈએ. મણજો રે મને વેશ શ્રમણનો, મણજો મણજો રે મને વેશ શ્રમણનો, મણજો મણજો રે મને વેશ શ્રમણનો, મણજો મણજો રે મને વેશ શ્રમણનો, મણજો. આઠ પ્રહરની સાધના કાજે વેલી પરોઢે હું જાગું, શ્વાસો લેવા માટે પણ હું ગુરુની આણા માંગુ. પ્રભુજી મારો સાધ આજે સાંભળજો, પ્રભુજી મારો સાધ આજે સાંભળજો. મણજો રે મને વેશ શ્રમણનો, મણજો મણજો રે મને વેશ શ્રમણનો, મણજો. ઉદ્યાન તપ એટલે શાસ્ત્રકાર ભગવંતોએ બતાવેલું એવું સરસ મજાનું અનુષ્ઠાન કે જેના થકી જે ઉદ્યાન કરે છે એને એવો સરસ કોન્ફિડન્સ કેળવાય છે, કે જે કોન્ફિડન્સ સ્કૂલમાં પણ ન કેળવાય, કોલેજમાં પણ ન કેળવાય, ઘરમાં મા બાપ પણ જો એ લોકોને કેળવાય તો એ ન કેળવાય એવો સરસ મજાનો કોન્ફિડન્સ, કે એ કોન્ફિડન્સ ફક્ત આરાધના કરવામાં નહીં, તપ કરવામાં નહીં, પણ જીવનમાં લાઈફમાં આગળ કોઈ પણ મુશ્કેલી આવે ને ત્યારે એને લડવાની, ફેસ કરવાનો જે કોન્ફિડન્સ છે એ ક્યાં કેળવાય છે? અહીંયા ઉદ્યાન તપ. અને એ એટલો સરસ મજાનો કોન્ફિડન્સ કેળવાય છે કે ઘરમાં કુટુંબ માટે શું, તો કુટુંબવાળાઓ તો એમ થાય કે આટલી નાની છોકરી આટલું સરસ આરાધના કરી તો એ લોકો પણ શું કરશે, પાપથી થોડા જે કરી કરતા હોય એનાથી શું કરશે, કંટ્રોલમાં આવશે. એ લોકોને બી એક કોન્ફિડન્સ થાય કે આટલા નાના છોકરાઓ કર્યું તો અમે પણ કરી શકીએ છીએ, એટલીસ્ટ એ લોકો પણ કંદમૂળ ત્યાગ કરી શકશે, એ લોકોને બી એક એવી પ્રેરણા મળશે કે અમે પણ આવું બધું કરી શકીએ છીએ. એટલે આ ઉદ્યાન તપથી આ મોટામાં મોટો ફાયદો કયો, તો કે કોન્ફિડન્સ જીવનમાં કેળવાય, કે જે જીવનના લાઈફના હર ક્ષેત્રમાં એ લોકોને કામ લાગે. ઉદ્યાનમાં આવ્યા પહેલાં મને બધું બહુ લોજિકલ લાગતું હતું કે આપણે સૂત્ર બોલે અને આપણા પાપ ધોવાઈ જાય અને આપણે જે બી આપણાથી પાપ થયું એ બધું ધોવાઈ જાય, બટ અહીંયા આવીને એના પાછળનું રીઝન ખબર પડે છે, થોડું લોજિકલ લાગે છે કે આપણે લોકો એનાથી પાપ આપણા ખતમ નથી થઈ જતા, બટ તો બી આપણે ખાલી એક સોરી માંગે છે. ઉદ્યાનના સેકન્ડ ડે જ મને બહુ રોવું આવી ગયું હતું કે મને આ નહીં કરવું નહીં કરવું એમ કરીને, તો બી બધાએ મને બહુ સમજાવ્યું, મામી મામા બધાએ મળીને, ત્યારે જઈને મેં કીધું કે હવે હું 18 કરીશ. અને પછી 16 ડે મને બધાનું મન રાખવા માટે ને બધું બધું મજા આવવા લાગી બધું કરવામાં, એટલે પછી મેં ઉદ્યાન કર્યું. ઉદ્યાન એક સાચે સારો એક્સપિરિયન્સ છે, એમ નહીં કે આપણે એકદમ ધાર્મિક બની જાય, બટ એક્સપિરિયન્સ બહુ સારો હતો. ઉદ્યાન એટલે જ સપ્તરંગી ઇન્દ્રધનુષ. ઉદ્યાન કર્યું તો પછી પરમાત્માના અમે બહુ નજદીક આવી ગયા. એકચ્યુઅલી તો અમે લોકો પ્રવેશ કરવાના જ નહોતા, પણ એક દિવસ પહેલાં દાદાને બધાએ બહુ ઇન્સ્પાયર કર્યું તો એનાથી અમે લોકોએ પ્રવેશ કર્યું. પછી પ્રવેશ કર્યું તો લાગ્યું કે હવે 18 જ કરવું છે, પણ પછી હવે બધાને જોઈને અને આ સરાઉન્ડિંગને વાતાવરણને બધાને જોઈને લાગ્યું કે હવે તો મોક્ષની માળ પહેરવી જ છે, અને અમને બહુ સારું એક્સપિરિયન્સ થયું, અને હંસરત્ન મહારાજ સાહેબનું નિશ્રામાં અમને બહુ મજા આવી. તપશાર્થી અમર કરે હમ સબના મન, દિલ સે અનુમોદનમ કરે હમ સબના મન. Oh,
वर्णमाला का अब दिन है आया, हम सब का है दिल भर आया। मोक्ष माला का अब दिन है आया, हम सब का है दिल भर आया। आई अश्रु भरी ये विदाई, तपस्या की अमर करे हम सब नमन, दिल से अनुमोदनम करे हम सब नमन। माला अपने संग ले जाए, हो तप उप ध्यान के दिए हम जलाए, मोक्ष की माला अपने संग ले जाए। खुशियों से भरा ये सफर था रहा, सफर था रहा, अब आया विदाई का मौसम। तपस्यार्थी अमर करे हम सब नमन, दिल से अनुमोदनम करे हम सब नमन। धन्य छे ए उद्यान तप नी आराधना ने, धन्य छे उद्यान तप करनार आराधकों ने, धन्य छे उद्यान तप करावनार आयोजकों ने, ધન્ય છે એ ગુરુ ભગવંતોને કે જેઓ પરિશ્રમ ઉઠાવીને નાના મોટા દરેક આરાધકોને ઉદ્યાન તપની આરાધના કરાવતા હોય છે, અને ધન્ય છે આ જૈન શાસનને શ્રી સંઘને કે જે આવી બધી આરાધનાઓના અવસર આવતા હોય છે। તો આ ઉદ્યાન તપને ફરી ફરી લાખ લાખ નમન, અને જીવનમાં આપણે સૌ સંકલ્પ કરીએ કે જીવનમાં એકવાર ઉદ્યાન તપ કરી મોક્ષની માળા અવશ્ય પહેરીએ।